ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાનો ફરી એકવાર સૂર સુરતથી ઉઠ્યો છે। સુરતના અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આ સૂર ઉઠાવવામાં આવ્યો છે। ગુજરાતમાં નામ પૂરતો જ દારૂબંધી કાયદો રહ્યો હોવાનો આક્ષેપ અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવ્યો છે। ગુજરાતમાં દરેક શહેર જિલ્લા તાલુકા અને તમામ વિસ્તારોમાં દારૂ મળી રહેવા છે, ત્યારે સરકારે દારૂબંધી દૂર કરી રાજ્ય સરકારની આવકમાં વધારો કરવો જોઈએ, સાથે જ એવા પણ આક્ષેપ કરાયા હતા। દારૂબંધીને કારણે ગેરકાયદે ધંધો કરનાર દારૂના બંધાણિયાઓને ખરાબ ગુણવત્તાવાળો દારૂ પીવડાવી સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે, જેથી સરકારે આ અંગે ગંભીરતાથી વિચારી ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે દારૂબંધી દૂર કરવી જોઈએ, જે માટે અખિલ ભારતીય મહાસભા દ્વારા સુરત જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી સરકારને રજૂઆત કરી છે। અને જો તેમની રજૂઆતની ગંભીરતાથી નોંધ નહીં લેવાય તો આવનારા ઉગ્ર કાર્યક્રમો આપી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ સચિવ જયેશભાઈ પંચાલ, આજે અમે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા ધ્યાનમાં રાખી દારૂબંધી હટાવવાની માંગ કરી છે। કેમ કે 1/5/1960 ગુજરાતમાં દારૂબંધી કરવામાં આવી, પણ ગુજરાતમાં આવનારી તમામ સરકાર આ કાયદો લાદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલી છે, એટલે અમે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગ કરી છે। વિચાર કેમ કે આજના રોજ ગુજરાતની અંદર ઠેર ઠેર દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે, એના કારણે ભ્રષ્ટાચાર થાય છે અને પબ્લિક ગુજરાતની જનતા જોડે હરેક વાર ગુજરાતી જનતા આનો ભોગ બનતી રહે છે। કેમ કે પૈસા, સ્વાસ્થ્ય અને બદનામી, પૈસા એના માટે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની અંદર દારૂ ના મળતો હોવાથી ઊંચા ભાવે દારૂ ખરીદવું પડતું હોય છે, અને સ્વાસ્થ્ય એના માટે કે દેશી અને બનાવટી દારૂ જે ગુજરાતમાં ના મળતો હોવાથી ગુજરાતની જનતાને પીવો પડતો હોય છે, અને જો દારૂ પીને પોલીસના હાથ પર ચડી જાય તો સમાજ એને અપરાધી નજરે જોતો હોય છે। એની માટે ગુજરાતના નાગરિકોને વારંવાર આનો ભોગ બનવો પડતો હોય છે, એટલે મેં ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાત કરી છે। અમે ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરશ્રીને, રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને ગૃહમંત્રી ખાતામાં જાણ કરેલ છે। બ્યુરો રિપોર્ટ, સુરત।